દાદરાનગર હવેલીના વસોણા ગામે આવેલ પેટ્રોલ પંપ પર રાત્રિના લૂંટના ઈરાદે બે સમયે ત્રણ કર્મચારીઓ પર ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં એક કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ બાદ પોલીસ તંત્રએ નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે. જે વાસોડામાં જે સાયનાત પેટ્રોલિયમ છે, ત્યાં બ્લેક કલરની મોટરસાયકલ પર બે છોકરાઓ જેની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ હશે, તે લોકો અહીંયા આવીને પેટ્રોલ એમની પોતાની મોટરસાયકલ હતી, એનું પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી બાદ એ લોકો લગભગ મારા ખ્યાલથી લૂંટ કરવાના પ્રયાસો અહીંયા આવેલા. અહીંયા જે પેટ્રોલ પંપના જે એમ્પ્લોય હતા એમની આ તે એમની પૈસાની કદાચ લેવડ દેવડ પરથી એમની ઝઘડો થયો, અને એ ઝઘડામાં એ લોકોએ ચાકુ અને વેપનનો યુઝ કર્યો છે, જેમાં બે જણાને ગ્રીવિયસ ઇન્જરી થયેલી હતી. એમાં એક હિતેશ પટેલ કરીને છે, એમને અહીંથી 108માં સારવાર માટે BBCHમાં લઈ ગયેલા, પરંતુ ત્યાં પહોંચે એ પહેલાં એ ડેડ ડિક્લેર થયા હતા. અને બીજું જે પ્રકાશ ઠાકોર કરીને છે, એમને પણ એટલે તીક્ષણ હથિયારથી મહાવ્યથા છે અને એટ પ્રેઝન્ટ એ સારવાર હેઠળ છે. અને ત્રીજા જે એમ્પ્લોય છે અશોક પટેલ, તેમને સાધારણ ઈજા થયેલી છે. તો એકંદરે આ જે પ્રાથમિક તપાસ અમે જે હમણાં આરોગી છે FIR દાખલ કરીને, તો એવું લાગે છે કે આ જે મોટરસાયકલ પર જે આવ્યા તેમનો ઈરાદો લૂંટ કરવાનો જ હતો, અને એ એંગલ પર જ અમે કે આગળ કોઈ લૂંટના આવા કિસ્સાઓમાં કોઈ એરેસ્ટ થયેલા હોય, કેમ કે આ જે લાગે છે એ બધા નવા કોઈ એક્યુઝ જે હમણાં ઉભરતા હોય એવા લાગતા છે, તો એ એંગલથી અમે તપાસ આગળ વધાવી રહ્યા છીએ.